અને બીજું છે નાયબ મામલતદાર એ બંને સમક પણ અત્યારે જે જાહેરાત છે એ ડીવાયસો છે અને ટૂંક સમયમાં બીજી નવી ભરતી બહાર પડવાની છે જીપીએસસી વન ટુ તો આ ડીવાયસો અને જીપીએસસી વન ટુની ની જે પ્રિપેરેશન છે એના માટેની વાત કરીએ તો આ એક કેવું છે ખબર સોનાનો તાજ છે મામલતદાર તાલુકાનો રાજા કલેક્ટર જિલ્લાનો રાજા તો આ એક સોનાનો તાજ છે જેના ઉપર બેસે જેના માટે મુકવામાં આવે એ કિંગ કહેવાય તો ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવનારી વિવિધ પરીક્ષાઓ નાયબ કલેક્ટર છે જેને ડીસી આપણે કે ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી છે ડીડીઓ છે મામલતદાર ટીડીઓ પીઆઈએસઓ એસઓ એસઓ નાયબ મામલતદાર એસીએફ અથવા તો આરએફઓ આ બધી જે પરીક્ષાઓ છે આ બધી પોસ્ટ છે ને એ એક લેવલની પોસ્ટ હોય એટલે એની જગ્યાઓ ઓછી હોય તો એ મેળવવા માટે તમારે જરૂર છે રોજ દસથી બાર કલાકની મહેનત અને આ મહેનત આપણે નોર્મલી મારા ખ્યાલ પ્રમાણે મારે એક ગણિત પ્રમાણે અઢારેક મહિના કરવી પડે કેટલા મહિના અઢારેક મહિનાની આખી પ્રોસેસ છે તો તમે તૈયાર છો ને તો હો તૈયાર છીએ તો આવી જાવ એન્જલ કેવી રીતે મહેનત કરવાની છે કે એના વિશે વાત કરું છું ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ આપણે આપણી મંજિલ સુધી પહોંચાડવા માટે તૈયાર છે દરેક વિષયના એક નિષ્ણાંત ફેકલ્ટી કે જેમને પોતાનો અનુભવ છે કે જીપીએસસી વન ટુ ની કેવી રીતના પ્રિપેરેશન કરાય કેવી રીતના પરીક્ષા અપાય પાસ થવાય એવી આખી એક ટીમ આવનારા સમયમાં શરૂ થનારી જીપીએસસી ની બેન્ચમાં 28/7/2022 સુધી પ્રવેશ લઈ નવા જૂના તમામ વિદ્યાર્થી 20% સુધીનો ડિસ્કાઉન્ટ મેળવી શકો છો એપ્લિકેશનમાં અને રૂબરૂ બંને ક્લાસમાં તમે મેક્સિમમ 20% સુધીનો ડિસ્કાઉન્ટ મેળવી શકો છો એની પણ વાત આગળ કરું છું પરીક્ષા પદ્ધતિથી આપ વાક્ય પરસો જાણતા છો જીપીએસસી 1 2 માં ત્રણ પરીક્ષા આવે છે પ્રાથમિક કસોટી જેને પ્રિલિમ કહે છે મુખ્ય પરીક્ષા જેને મેન્સ કહેવાય છે અને વ્યક્તિત્વ કસોટી જેને આપણે ઇન્ટરવ્યુ કહે

એમાં ગુજરાતી ઇંગ્લિશ સામાન્ય જ્ઞાન જીએસ વન જીએસ ટુ એમ કરીને ચારસો માર્ક્સ પ્રાથમિક નથી ગણાતા આ ચારસો આધારે તમારું મેરિટ બનતું હોય છે ના આમાં નોર્મલી ચાલીસ ટકાની આસપાસ મેરિટ અટકતું હોય છે કેટલું ચાલીસ ટકાની આસપાસ જીપીએસસી માં તો પચીસ ટકાની આસપાસ અટકતું હોય છે ચારસો માંથી હો આવે તો પાસ થઈ જાવ એવું ડિપેન્ડ કરે પેપર ઉપર અભ્યાસક્રમની વાત કરીએ તો જીપીએસસી અને ડીવાયસો ના એ બંને માટે કોમન છે આઠ ટોપિક યાદ રાખવાના હોય છે એક ઇતિહાસ બીજું કલા સંસ્કૃતિ વારસો જેને સાંસ્કૃતિક વારસો કહેવાય પછી બંધારણ અને ગણિત તર્કશક્તિ જીપીએસસીમાં પેપર વનના આ ચાર વિષય પેપર ટુમાં ભૂગોળ આવે અર્થશાસ્ત્ર આવે વિજ્ઞાન અને ટેકનોલોજી કરંટ અફેર્સ એટલે ટોટલ આઠ ત્યાં ઇતિહાસ ભૂગોળ વારસો બંધારણ અર્થશાસ્ત્ર વિજ્ઞાન ગણિત રીઝનિંગ અને કરંટ અફેર્સ જો જીપીએસસીની પરીક્ષા હોય તો આ બધા ટોપિક 50 પચાસ માર્ક્સ ના ડીવાયુ નાય પરીક્ષા હોય તો બધા ટોપિક પચીસ પચીસ માર્ક 25 8 200 અને પેલું પચાસ અઠાર અઠપંચો 40 એટલે ચારસો આવી રીતના હોય છે એટલે આ બધું તમારે તૈયાર કરવું પડે હવે જો આપણે આગળ વાત કરીએ તો અહીંયા બે બેચનું આપણે આયોજન કર્યું છે એક રૂબરૂ અભ્યાસ માટે ઓફલાઈન બેચ છે અને ઘરે બેઠા અભ્યાસ કરવો તો ઓનલાઈન બેચ છે રૂબરૂ બેચનો સમયગાળો અઢાર માસ ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો અઢાર મહિના મિનિમમ અઢાર મહિના ઓકે અહીંયા રોજ તમારે બે થી ચાર કલાક ભણવાનું થાય ત્યાં ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશનમાં ચોવીસ કલાક ગમે ત્યારે જેટલું ભણવું એટલું ભણી શકો છો રૂબરૂ અભ્યાસ માટે એન્જલ એકેડમી રાયશન ખાતે ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો પ્લે સ્ટોરમાંથી એક નાનકડી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ અહીંયા રૂબરૂ આવું હોય તો રોજ બારથી ચૌદ કલાક મહેનત ફરિયાત કરી શકો તો જ આવવાનું કેમકે કમ્પલસરી ટેબલ ફોલો કરવો પડશે અને ઘરે બેઠા તમે રોજ ચારથી છ કલાક મહેનત કરી શકતા હોય તો તમારા ગ્રાસપિંગ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો રૂબરૂ અભ્યાસ માટે એક બેન્ચ આપણે શરૂ કરીએ છીએ અઠ્યાવીસ સાત બે હજાર ને બાવીસથી થી અઠ્યાવીસ સાત બે હજાર બાવીસથી થી શરૂ કરીએ છીએ સમયગાળો કેટલો રહેશે તો કે અઢાર માસનો જેમનો સમય રહેશે સાંજે છ થી આઠનો

રોજની બાર થી ચૌદ કલાક મહેનત કરી શકો એવું આયોજન કેવી રીતે સેટ થાય તો કે સવારે સાત વાગે ઉઠી જવાનું સાત થી આઠ માં નહીં થાય તો નાસ્તો કરી અને બેસી જવાનું વાંચવા આઠ થી બાર પછી બાર થી ત્રણ માં જમી અને રેસ્ટ કરવો તો રેસ્ટ કરી શકો ફરી પાછું બેસી જવાનું ત્રણ થી સાત સાત થી આઠ માં ફરી એક કલાક ફ્રી ટાઈમ હોય છે અને રાત્રે આઠ થી બાર પાછું વાંચન હોય છે જો બપોરે તમે એક થી ત્રણ સુઈ ગયા હો તો રાત્રે પછી તમારે બાર થી બે બીજું એક્સ્ટ્રા વાંચી શકો એટલે તમે આરામથી રોજ બાર થી ચૌદ કલાકની મહેનત કરી શકો છો રાત્રે બાર વાગ્યા પછી સુઈ જાઓ બારથી સવારે સાત વાગ્યા સુધી સૌ પ્રથમ વાર એક સાથે બધી જ પરીક્ષાઓની સંપૂર્ણ તૈયારી કરવા માટે બે બેંચ શરૂ કરી છે એક બેન્ચ શરૂ થાય છે અઠ્યાવીસ સાત બે હજાર બાવીસથી બીજી બેંચ શરૂ કરી છે બાવીસ ઓગસ્ટ બે હજાર ને બાવીસથી આ ઓફલાઈન છે ઓનલાઈન અઠ્યાવીસ તારીખથી શરૂ થઈ જશે અઠાવીસ સાત બે હજાર બાવીસથી જીપીએસસી માટેની ઓનલાઈન બેન્ચ શરૂ થઈ જશે અઠ્યાવીસ સાત બે હજાર બાવીસ પહેલાં જો ફી ભરતા હો તો એ ફીમાં તમને વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે કેવી રીતે છે એ સમજાવું છું ઘરે બેઠા અભ્યાસ અને રૂબરૂ અભ્યાસ ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો ઓનલાઈન એપ્લિકેશનમાં સાઠ હજાર રૂપિયા ફી મૂકેલી છે અને રૂબરૂ ઓફલાઈન બેચમાં એડમિશન લેવું હોય તો એક લાખ ત્રીસ હજાર એક સાથે ભરો છો તો હપ્તા કરો છો તો પચાસ પચાસ હજારના ત્રણ હપ્તા છ છ મહિને ભરવાના પહેલાં પચાસ હજાર મહિના પછી બીજા પચાસ છ મહિના પછી ત્રીજા પચાસ આ ફી અઠ્યાવીસ સાત બે હજાર બાવીસ ભરો છો તો એના પછી ફી ભરો છો તો ઘરે બેઠા એપ્લિકેશનની ફી છે પંચોતેર હજાર રૂપિયા અને રૂબરૂ આવો છો તો દોઢ લાખ હપ્તામાં ભરવા છે તો સાહીઠ સાહીઠ સાહીઠના ત્રણ હપ્તા

કે ડીવાયએસઓ ની પરીક્ષાની અંદાજિત તારીખ 16/10/2022 બોલાય છે કઈ તારીખ 16/10/2022 જ્યારે 13/11 ની આસપાસ 2022 જીપીએસસી ની પ્રિલિમ આવે એવું બોલાય છે તો આપણે પહેલા 6 મહિનાનું જે આયોજન છે એ એવી રીતે જ કરીશું કે જેથી તમારી ડીવાયએસઓ નાય મામલદાર અને જીપીએસસી 1 2 ની પ્રિલિમ ક્રેક થઈ જાય પહેલો પહેલો પ્રયત્ન ડીવાયએસઓ ના મામલદાર કે એમાંથી ડીવાયએસઓ ની પ્રિલિમ ડીવાયસોની પ્રિલિમમાં જેટલા વિષય છે એને પૂરેપૂરો ન્યાય આપવાનો આપણે પ્રયત્ન કરીશું કે જેથી તમારી પ્રિલિમ ક્લિયર થઈ જાય એના પછી તરત જ જીપીએસસીમાં ડીવાયસો ઉપરાંત જીપીએસસીમાં આવતા જે ટોપિક હોય એના ઉપર ભાર મૂકીશું જેથી જીપીએસસીની પ્રિલિમ ક્રેક થઈ જાય અને પછી આપણે મેન્સના વિષય લેશું પણ તોય તે ઓકે આ પરીક્ષા પહેલા કોર્સ પતી જશે એની કોઈ બાંહેધરી લેતા નથી કેમ કે વિદ્યાર્થીના ગ્રાસપિંગ ઉપર જાય કે વિદ્યાર્થી કેવા છે કેવી મહેનત કરે છે કેટલું ભણી શકે છે એના ઉપર જાય વિદ્યાર્થી કવર કરી શકે તો અમારી તો ઈચ્છા એવી જ હોય કે બે જ મહિના પૂરું કરી દઈએ પડે પણ આ જીપીએસસી છે આનું કન્ટેન્ટ એવું ધારદાર રહેવાનું છે પણ આપણે પહેલો પ્રયત્ન કરીશું પરીક્ષા લક્ષી એકવાર આખું આંખ આગળથી નીકળી જાય તો આપણને એક્ઝામમાં વાંધો ન આવે એટલે જીપીએસસી અને ડીવાયસો આ બંનેની પ્રિલિમને ધ્યાનમાં રાખીશું પણ રૂબરૂ એટલું શક્ય ના બને એટલે આપણે એપ્લિકેશન ઉપર વધારે ભાર આપીશું કે જેથી એમાં અલગ અલગ ત્રણ ચાર ફેકલ્ટી પોતાના વિષયો પૂરા કરે તો વિદ્યાર્થીનો કોર્સ એ ફટાફટ પૂરો થઈ શકે એટલે બંને ભેગું કરવું હોય તો પણ થઈ શકે રૂબરૂ ભણીએ અને એપ્લિકેશનમાં ભણીએ અથવા તો ફક્ત એપ્લિકેશનમાં ભણો તો પણ ચાલે પણ પ્રયત્ન એવો રહેશે કે ડીવાયસોની પ્રિલિમ પહેલાં મેક્ઝિમમ કોર્સ પૂરો કરીએ અને જીપીએસસી વન ટુની પ્રિલિમ પહેલાં પણ મેક્ઝિમમ કોર્સ પૂરો કરીએ મારા ખ્યાલ પ્રમાણે મિનિમમ છ એક મહિના તો પ્રિલિમ માટે આપવા પડે છે કોશિશ કરીએ આપણે છ મહિનાનું કામ ત્રણ મહિનામાં કરવા માટે એમાં ના નહીં પણ મિનિમમ છ મહિના તો જોઈએ એટલે પહેલો ટાર્ગેટ આપણો આવી રીતના રહેશે રૂબરૂ અભ્યાસ કરવો હોય તો આપી શકો એપ્લિકેશનમાં ઘરે બેઠા અભ્યાસ કરી શકો મટિરિયલ જોતું હોય તો મટિરિયલ પણ મળી રહેશે હોસ્ટેલ અને લાઇબ્રેરીની ફેસિલિટી પણ આપણે અહીંયા આપીએ છીએ રૂબરૂ આવતા પહેલા એક હજાર વખત વિચારી લેજો કેમ કેમ કે ભરેલી ફી કોઈ પણ કારણોસર પરત મળતી નથી તમે જે બી ફી ભરો છો એમાં અઢાર ટકા જીએસટી લાગતું હોય છે તો એ જીએસટી સાથેની જ ફી છે પંદર દિવસ તમે શરૂઆતમાં આવશો તો તમને તકલીફ પડી શકે એક વખત પંદર દિવસ તમારા સેટ થઈ ગયા પછી તમારી ગાડી સળસળાટ હાલશે પણ જે નિયમ કીધા છે ને એ ટકાટક પાડવાના હોય છે એમાં કોઈ બાંધો નહીં ભણવાનું એટલે પ્યોર ભણવાનું બારથી ચૌદ કલાક કમ્પલસરી ભણવાનું એના સિવાય બીજો કોઈ ઓપ્શન આપણી પાસે રહેતો નથી વધારે ડિટેલ જોતી હોય તો એન્જલ એકેડેમી 7575072078 ઉપર આપ સંપર્ક કરી શકો છો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ 9809872872 પર કોન્ટેક્ટ કરી શકો છો બુક મટીરીયલ જોતું હોય તો 7405872872 પર કોન્ટેક્ટ કરી શકો બોયઝ હોસ્ટેલ માટે 9525 3225 નંબર છે ગર્લ્સ હોસ્ટેલ માટે 7046 4581 11 આ નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો હોસ્ટેલમાં જે મિત્રોને રહેવું હોય એમને 1 મહિનાની ફી છે 12000 રૂપિયા 3 મહિનાની ફી સાથે ભરે છે તો 11 તરી 33 છ મહિનાની ફી સાથે ભરે છે તો દસ જંક સાંઈટ એમાં ખાવું પીવું રહેવું જમવું કપડાં વાસણ કચરા પતું તમામ વસ્તુ આવી ગઈ વાંચવા સિવાય તમારે કોઈ પ્રવૃત્તિ કરવાની નહીં વધારે કંઈ ડિટેલ જોઈએ તો ટેલિગ્રામ એટ ધ રેટ એન્જલ એકેડેમી ગાંધીનગર ઉપર આપણે મૂકીએ છીએ એમાં જોતા રહેજો રેડી જો જીપીએસસી છે ને એ ચીલા ચાલુ વસ્તુ નથી એક લેવલની વસ્તુ છે હવે એ પ્રમાણે ટાર્ગેટ હોવો જોઈએ આપણે કે આઈવાન ફટ ને કલેક્ટર બનીને જાય એવું ન થાય એમાં ઘણું તેલ ગાઢવું પડતું હોય છે ઘણા પરસેવા હેઠા પાડવા પડતા હોય છે પરસેવે હવે થવું પડતું હોય છે અઘરું ન થતું સમય આપવો પડે જે અત્યારે સૌથી વધારે જરૂરિયાતવાળી વસ્તુ છે દુનિયામાં કોઈને પૂછો ને તો એમ જ કે સમય નથી શું કરે છે તો કે કામે નથી એટલા બધા બીઝી થઈ ગયા છે એટલે એ માયાની દુનિયા છે એ મૂકી અને આ બાજુ આવવું પડે ચોપડાને ઝાલવા પડે એમની સાથે વાર્તાલાપ કરવો પડે એક પછી એક ટોપિક પૂરા કરવા પડે થોડીક જટિલ પ્રોસેસ ખરી પણ એક વખત આવડત આવી જાય અને પકડ બેસી જાય ને તો ઝામાવટ થઈ જાય ખાલી કલ્પના કરો તમે મામલતદાર હોવ તમારા ઘરની પરિસ્થિતિ શું હોય અથવા તમે કલેક્ટર હોવ તમે પીઆઈ હોવ તો તમારા ઘરની પરિસ્થિતિ ખાલી કલ્પના કરો પાંચ વર્ષ પીઆઈ તરીકે તમે નોકરી કરી હોય તમારી લાઈફ કેવી હોય આના માટે સંઘર્ષ કરવો પડે ઘણું બધું સહન કરવું પડે ત્યારે મેળ પડે છે સંઘર્ષ કરવો હોય મહેનત કરવી હોય ઈમાનદારીપૂર્વક એમ કંઈક નોકરી લાગવું તો મહેનતની દુનિયામાં તમારું સ્વાગત છે રૂબરૂ આવવું હોય તો રૂબરૂ અને ઘરે બેઠા અભ્યાસ કરવો હોય તો ઘરે બેઠા આજથી જ રજીસ્ટ્રેશન શરૂ છે ફટાફટ ફી ભરી રજીસ્ટ્રેશન કરી અને પોતાનું કન્ફર્મ કરી નાખો અને તૈયારી ચાલુ કરી દો પછી મળીએ છીએ આગળ આગળ પ્લાનિંગ કરતા જઈએ છીએ રેડી ચાલો તો મળી નવા વિડીયોમાં નવી માહિતી સાથે બસ જોતા રહો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે અમારા આઠ સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત